गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां समांतर श्रेणी ना चेप्टर सीखी रहा छे। मित्रों, आजे आपणे स्वाध्याय 5.3 नी अंदर दाखला नंबर 3 जोईशु, बरोबर। अने आ पहला आपणे स्वाध्याय 5.1 अने 5.2 ना वीडियो तमे बधाए जोया हशे। हवे जो अहींया दाखला नंबर 3 नी अंदर समांतर श्रेणी में ए बराबर 5, डी बराबर 3, ए एन बराबर 50 होय तो एन अने एस एन शोधवानो छे। एस एन एटले सरवाळो, समांतर श्रेणी ना पदोनो सरवाळो आपणे शोधवानो छे, अने एन एटले क्यूं पद ए आपणे शोधवानो छे। तो सौ प्रथम आपणे शुं करीशुं, ए बराबर आपणने शुं आपेला छे, 5 आपेला छे, डी पण આપી દીધેલો છે એટલે ડી શોધવાની કોઈ જરૂર નથી। an બરાબર 50, તો પહેલા n શોધવા છે, n શોધવા હોય તો એના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d। આ સૂત્ર તમને આવડતું હશે અને તમે તૈયાર પણ કર્યું હશે, તો માટે an, an એટલે કેટલા છે 50 बराबर a એટલે 5 વત્તા n તો શોધવાના છે એટલે n માઈનસ 1 ઇન્ટુ d એટલે 3, માટે શું થશે 50 બરાબર 5 વત્તા આનો ગુણાકાર કરવા બંને સાથે 3 નો, 3 ગુણ્યા n એટલે 3n માઈનસ 3 એકા 3 આ। હવે જુઓ આ 50 પ્લસ 5 ને આ બાજુ લાવો, માઈનસ 5 बराबर 3n माइनस 3। अबे बात बाकी करो बनने नहीं तो कितना था सर 45 बराबर कितना था 3n माइनस 3। अबे माइनस 3 ने आ बाजू ला भी है तो 45 वत्ता 3 बराबर 3n था। माटे अब एनो सरवाड़ो करिए तो 48 बराबर 3n। अबे आ 3 गुणाकार में छे, આ બાજુ લાવી દો તો ભાગાકારમાં જાય તો 48 ભાગ્યા 3 બરાબર n, 3 એ છેદ ઉડાડીએ તો 16 તારી 48, માટે શું થશે, માટે n બરાબર પહેલો જવાબ આવ્યો, 16 પદો આ સમાંતર શ્રેણીમાં છે એટલે n બરાબર 16। હવે આપણે sn શોધવાનું છે। હવે sn ક્યારે શોધી શકાય, જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે। આ an બરાબર 50 એ અંતિમ પદ કહેવાય, બરોબર। તો અહીંયા મિત્રો 50 પદો આપેલા છે એટલે l પણ 50 કહેવાય, એટલે નાના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો sn બરાબર n / 2 કૌંસમાં a પ્લસ l, આ આપણું નાનું સૂત્ર છે સરવાળા માટે, કે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો sn કહેવાય। હવે એમાં કિંમતો મૂકીએ, ચાલો કે sn બરાબર n, n એટલે જો આપણે n શોધી કાઢ્યા કેટલા આવ્યા 16, તો 16 ભાગ્યા 2 કૌંસમાં l, a એટલે પ્રથમ પદ 5 અને l, l એટલે 50 આવે, કેટલા આવશે મિત્રો 50, તો અહીંયા લખી કાઢીએ આપણે 50। માટે sn બરાબર છેદ ઉડાડો 2 8 16, તો 8 અને ગુણ્યા આ બે નો સરવાળો કરો 50 વત્તા 5 એટલે 55। હવે 55 ગુણ્યા 8 કરીશું, 55 ગુણ્યા 8 કરીએ, 8 5 40 નો ચોગડો બધી પડી 4, 8 5 40 ને 4 44, માટે sn બરાબર 440 થાય, ક્લિયર। આ આપણો સરવાળાનો જવાબ આવી ગયો જે અહીંયા આપણને માંગ્યો તો, બરોબર આવડશે ને, છે ને એકદમ ઈઝી। હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, આપણને a બરાબર 7, a 13 બરાબર 35, તો d અને s 13 એટલે કે 13 પદોનો સરવાળો શોધવાનો છે sn। હવે તમે જુઓ
समझो जरा अर आप एस एन एन जगह के एनो मतलब ए था कि एन बराबर के बराबर आपेला सात बराबर हवे ते बराबर ध्यान आप आज पांत्रीस शू समझो आ एस एन बराबर एस एन एन जगह के आपेला से आपने तेर ये आपने शोधवाना तो हवे आपने आ पांत्रीस से ये आपने एल आपेला से शू आपेला से मित्रों पांत्रीस ए एल आपेला से एटले एल बराबर कितना कहवाय पांत्रीस अने एन बराबर तेर ये तो ऑलरेडी तमे जोई लीधुं छे हवे आपने शू करीशुं चलो क्या सूत्र ना उपयोग करिए तो पहला आपने डी शोधवानुं छे तो हमने हालत भण्या छो तमे आ सूत्र ये सूत्र नी मदद थी शोधीशुं के ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी थई गयु हवे शुं थाय ए एन अपनी पास नथी छे ए एन बराबर चलो ए एन बराबर आपने आपेला छे ना आपेला छे मित्रों के आप नथी आपेला हवे ए एन समझो जरा आ पांत्रीस ए शू कहवाय ए एन कहवाय शू कहवाय मित्रों ए एन ए पांत्रीस कहवाय तो आपणे अहींया लई लीए ए एन बराबर आ पांत्रीस फ्रेंड्स जुओ आ एल बराबर पांत्रीस अहींया जुओ ए तेर बराबर पांत्रीस आप्या छे एटले एनो मतलब शू थाय आ पांत्रीस ए एल कहवाय અને સાથે સાથે એ એન પણ 35 થાય આપણે ગયા એક્ઝામ્પલમાં જોઈ ચૂક્યા છીએ તો હવે આપણે કિંમત મૂકીએ અહીંયા કે 35 બરાબર એ એટલે 7 વત્તા એન એન એટલે 13 ઓછા 1 અને ડી હવે જુઓ આ 35 પ્લસ આ બાજુ લાવો તો માઇનસ 7 બરાબર 13 માંથી 1 જાય તો કેટલા રહે 12 ડી માટે આ બંનેની બાદબાકી કરો 15 માંથી 8 જાય અરે 7 જાય તો 8 અહીંયા કેટલા રહેશે 2 બરાબર 12 ડી થાય હવે આ 12 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર તો ડી બરાબર 28 છેદમાં કેટલા આવે 12 હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ જુઓ તો 4 છેદ ઉડાડો 4 7 28 અને 4 3 12 તો બરાબર કેટલા આવ્યા 7 છેદમાં 3 આ ડી આવી ગયા એટલે આપણી પાસે જે ડી માંગ્યો હતો એનો જવાબ આવ્યો 7 છેદમાં 3 બરોબર ક્લિયર હવે આપણે S 13 શોધવાનું છે અને અંતિમ પદ આપણને આપેલું છે એટલે અંતિમ પદ જ્યારે આપેલું હોય મિત્રો હવે અંતિમ પદ ખબર કઈ રીતે પડે તો અહીંયા ઓલરેડી આપણને એલ પણ આપી દીધેલા છે એ એન પણ આપી દીધેલા છે એટલે અંતિમ પદ આપેલું છે અને અંતિમ પદ આપેલું હોય તો નાના સૂત્રનો આપણે ઉપયોગ કરી અને સરવાળા શોધવા પડે તો આપણે અહીંયા સૂત્ર લખીએ નાના નાનું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એલ સરવાળા માટેનું સમાંતર શ્રેણીના સરવાળા માટેનું નાનું સૂત્ર હવે આમાં કિંમતો મૂકો s n એટલે કેટલા છે જુઓ 13 તો આ 13 બરાબર n n એટલે 13 છેદમાં 2 કૌંસમાં a a એટલે કેટલા છે આપણી પાસે 7 અને વત્તા l l એટલે 35 બરોબર હવે આપણે શું કરી નાખીએ ધ્યાન આપો હવે એ કિંમત આપણે અહીંયા લખીએ s 13 બરાબર છેદ નહીં ઉડે અહીંયા 13 છેદમાં 2 કૌંસમાં હવે કૌંસ લખવાની કોઈ જરૂર નથી ગુણ્યા આ બેનો સરવાળો કરો 35 વત્તા 7 તો કેટલા થાય 42 તો અહીંયા લખીએ આપણે 42 છેદમાં 1 બે છેદ ઉડાડીએ 2 21 ટુ 42 માટે s 13 બરાબર 13 ગુણ્યા 21 થાય
હવે 21 ગુણ્યા 13 કરો ચલો તો 21 ગુણ્યા 13 કરીએ 0 1 1 1 1 2 2 3 3 2 6 7 2 3 કેટલા આવ્યા મિત્રો 273 એટલે 13 પદો નો સરવાળો અહીંયા તમને મળી ગયો છે 273 આવે જે આપણે ખાલી જગ્યામાં જવાબ માંગ્યો હતો એ અહીંયા આપણે મળી ગયો તો મિત્રો બોર્ડ ની અંદર આવી જ ખાલી જગ્યાઓ આપણે 1 માર્ક્સ માં વિભાગ એ માં પૂછાય છે એટલા માટે આ ખાલી જગ્યાઓ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આ હતા એક્ઝામ્પલ 3 ના પહેલો અને બીજો એક્ઝામ્પલ મને ચોક્કસ ખાતરી છે કે તમને આ એક્ઝામ્પલ માં ખૂબ જ મજા આવી હશે હવે ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ નેક્સ્ટ વિડિયો માં આપણે જોઈશું ત્યાં સુધી આ બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો જાતે ગણો ગુડ નાઇટ મિત્રો